પાદરા તાલુકાના કલ્યાણકુઈ ગામેથી જલાલપુરા ગામે પાકો રસ્તો બનાવી આપવાની માંગણી સાથે આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કલ્યાણકુઈ ગામેથી જલાલપુરા ગામ સુધી અઢી કિલોમીટરના અંતરે આવેલા શાળામાં ધોરણ છથી આઠ અને માધ્યમિક શાળાના શિક્ષણ માટે ધોરણ નવથી દસના અભ્યાસ માટે બાળકોને કાચા રસ્તે અવર જવર કરવી પડે છે આ પરિસ્થિતિ ચોમાસામાં ઘણી વિકટ બની જતી હોય છે જેથી ઘણા બાળકો અભ્યાસ છોડવા મજબૂર થઈ જાય છે આ અંગેની રજૂઆતો પાદરા મામલતદાર તથા અધિકારીઓને કરવા છતાં છેલ્લા પંદર વર્ષથી આ રોડનો કોઈ જ નિકાલ ન આવતા આજે કુઈ ગામ તથા જલાલપુરા ગામના લોકોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તમારી તમે ક્યાંથી આવો છો શું સમસ્યા અમે કલ્યાણપુરી ગામથી આવીએ છીએ અને અમારા ગામની અંદર લગભગ બે હજાર ચારથી અમારા જલાલપુરથી કલ્યાણપુરી અને કલ્યાણપુરથી જલાલપુર જવાનો જે રસ્તો છે અઢી કિલોમીટરનો એ અત્યાર સુધી દસથી પંદર વર્ષથી અમે પ્રયત્નો કરતા આવ્યા છે મારા વડીલો પણ પ્રયત્નો કર્યા છે પણ અત્યાર સુધી કંઈ થયું નથી એટલે પાદરા અમે મામલેદાર કચેરીમાં પણ આવેદનપત્ર આપ્યું છે વર્તમાન અને ભૂતકાળના ધારાસભ્યોને પણ બહુ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું કાર્ય થયું નથી એટલા માટે આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે એમને આવેદનપત્ર માટે આવ્યા છે ગોહિલ ભરતભાઈ